કેમ છો બાળ મિત્રો? મજા માને. હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. મિત્રો, આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં બે ચેપ્ટર જોઈ ગયા, વનસ્પતિના ભાગો અને જાણીતા વૃક્ષો. આજે આપણે ચેપ્ટર નંબર 3, સજીવ અને નિર્જીવ જોવાના છે. હવે આપણને પ્રશ્ન થાય છે કે સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું? તો સાદો અર્થ કરીએ તો જેનામાં જીવ છે એને સજીવ કહેવાય અને જેનામાં જીવ નથી એને નિર્જીવ કહેવાય. આપણે જોઈએ તો જેને હવા, પાણી, ખોરાકની જરૂર પડે એને સજીવ કહેવાય. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકે છે એને સજીવ કહેવાય. અને જેને હવા, પાણી, ખોરાકની જરૂર ના પડે અને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકતું નથી એને નિર્જીવ કહેવાય. અહીં આપ્યું છે કે વનસ્પતિ અને પ્રાણી સજીવ કહેવાય. હવે જે આ પ્રાણીઓ અહીં આપ્યા છે, માછલી, દેડકો, પતંગિયું, પોપટ, કૂતરો, બતક, આ તો સજીવ કહેવાય. કારણ કે આ બધાને હવા, પાણી, ખોરાકની જરૂર પડે છે અને આ બધા પોતાની રીતે હલનચલન કરી શકે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર ને? તો એને તો સજીવ કહેવાય. પરંતુ આ વનસ્પતિ જે છે, આ જે કુંડામાં વાવેલો છોડ છે ગુલાબનો, એ સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? કારણ કે એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતે જઈ શકતો નથી. એ હવા લેતું હશે, એ પાણી પીતું હશે, કે ખોરાક ખાતું હશે, કે એનો વિકાસ થતો હશે? તો આ બધું જ વનસ્પતિ સાથે પણ થાય છે. જેવી રીતે આપણો વિકાસ થાય છે એવી રીતે એનો પણ વિકાસ થાય છે. આપણે નાનાથી મોટા થઈએ ને, પ્રાણી પક્ષીઓ પણ નાના હોય તેમાંથી મોટા થાય છે. તેવી રીતે જે આ છોડ છે એ નાનાથી મોટો થાય છે ને, આપણે જોઈએ છે કે જેટલો આપણે છોડ રોપ્યો હોય એટલો જ રહેતો નથી, એ મોટો થાય છે, વિકાસ પામે છે, બરાબર ને મિત્રો? એ હલનચલન નથી કરી શકતો, પરંતુ એને હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે, જેવી રીતે સજીવને જરૂર પડે છે. એટલે આ જે ગુલાબનો છોડ છે એ સજીવ કહેવાય. ટૂંકમાં જોઈએ તો વનસ્પતિ પણ સજીવ કહેવાય, બરાબર ને મિત્રો? હવે આપણે આગળ જોઈએ. સજીવને હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે. આપણે આગળ જોયું તેમ કે જે સજીવ હોય તેને શેની જરૂર હોય છે? હવા, પાણી અને ખોરાક. હવાની પર જરૂર હોય, હવા ન મળે તો સજીવ જીવિત રહી શકે નહીં. પાણી નહીં મળે તો પણ એ પોતાનું જીવન ચલાવી શકતો નથી. ખોરાક ના મળે, આ જે ખોરાક બિલ્લીએ ખાધો છે એનો ખોરાક છે, તેવી રીતે આપણે પણ ખોરાક ખાઈએ છીએ, શાક રોટલી ખાઈએ છીએ. જો ખોરાક ન મળે તો આપણે જીવી શકતા નથી. એવી જ રીતે પ્રાણી પક્ષીઓને પણ ખોરાક ના મળે તો એ લોકો પણ જીવિત રહી શકતા નથી. એટલે હવા, પાણી અને ખોરાક આ ત્રણેય આપણી મુખ્ય જરૂરિયાત કહેવાય, બરાબર ને મિત્રો? અને જેને હવા, પાણી અને ખોરાકની જરૂર હોય એને સજીવ કહેવાય. એટલે પ્રાણી, પક્ષી, જીવજંતુ અને આપણે સજીવ કહેવાઈએ, બરાબર ને મિત્રો? હવે આપણે આગળ જોઈએ. સજીવ પોતાની જાતે હલનચલન કરે છે. જે સજીવ હોય તે પોતાની જાતે હલનચલન કરી શકે છે. હલનચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આ દેડકો છે એ કૂદકા મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એટલે કે હલનચલન કરે છે, પોતાની જાતે જ કરે છે. એને કોઈએ ઉચકીને મૂકવાની જરૂર
नथी, एटले ए पण सजीव कहेवाय। हवे पंखी उड़े छे, हवे पंखी एक जग्याए थी बीजी जग्याए जवू होय तो ए उड़ीने जाय छे, एटले उड़वू ए एनी हलन चलन करवानी रीत छे। बराबर ने मित्रों? એટલે એને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈની જરૂર પડતી નથી, એ પોતે ઉડીને જઈ શકે છે। એવી રીતે આ છોકરો દોડે છે। હવે આ છોકરાને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો ઉચકીને લઈ જવાની જરૂર નથી, એ જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, એ જાતે દોડી શકે છે। બરાબર ને મિત્રો? એટલે આ બધા સજીવ કહેવાય, કે સજીવ પોતાની જાતે હલનચલન કરે છે, એને કોઈ ઉચકીને મૂકતું નથી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પોતે જાય છે। આપણે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો જાતે જ જઈએ છીએ ને, કોઈ આપણને ઉચકીને મૂકતું નથી। બરાબર ને મિત્રો? એટલે સજીવ પોતાની જાતે હલનચલન કરે છે। આગળ જોઈએ તો સજીવ વિકાસ પામે છે। સજીવ શું કરે છે? વિકાસ પામે છે। વિકાસ પામવું એટલે કે વધવું એમ। છોકરો વિકાસ પામી પુરુષ બને છે। હવે જે નાનું છોકરું હોય એ નાનું છોકરું મોટું થઈને શું બને છે? પુરુષ બને છે। બરાબર ને મિત્રો? હવે આપણે નાના છીએ, બરાબર, તો આપણે પણ મોટા થઈને જે છોકરાઓ હોય એ છોકરાઓ પુરુષ બને છે। બરાબર ને મિત્રો? એવી જ રીતે જે છોકરી હોય એ વિકાસ પામીને સ્ત્રી બને છે। હવે નાની છોકરી હોય એ મોટી થઈને શું બને છે? સ્ત્રી બને છે। એટલે દરેક જે છોકરા છોકરી હોય એ વિકાસ પામીને પુરુષ અને સ્ત્રી બને છે। જેવી રીતે આપણા મમ્મી પપ્પા છે એ પુરુષ અને સ્ત્રી બન્યા છે, તો પહેલા એ લોકો પણ નાના હશે જ। બરાબર ને મિત્રો? એ લોકો પણ નાના હતા, તેમાંથી જ મોટા થઈને પુરુષ અને સ્ત્રી બન્યા છે, એટલે કે એમનો વિકાસ થયો છે, એટલે સજીવ વિકાસ પામે છે। એવી જ રીતે આપણે જોઈએ તો ગલુડિયું વિકાસ પામી કૂતરું બને છે। હવે જે નાનું અમથું ગલુડિયું હોય, જેને આપણે કુરકુરિયું પણ કહીએ છીએ, એ પણ મોટું થઈને વિકાસ પામીને શું બને છે? કૂતરું બને છે। બરાબર ને મિત્રો? એટલે જે પ્રાણી સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિ પણ વિકાસ પામે છે। એવી રીતે આપણે જોઈએ તો પક્ષીઓ પણ નાના હોય તેમાંથી એ લોકો પણ વિકાસ પામીને મોટા થાય છે। બરાબર ને મિત્રો? ચકલીનું નાનું અમથું બચ્ચું હોય એ મોટું થઈને મોટી ચકલી બને છે। બરાબર ને મિત્રો? એટલે દરેક જે પ્રાણી પક્ષી મનુષ્ય એ વિકાસ પામે છે, વધે છે। એવી રીતે તમે જોઈશો તો અહીં બી વિકાસ પામી છોડ બને છે। બી પણ વિકાસ પામીને શું બને છે? છોડ બને છે। આપણે નાનું કમથું બીજ વાવ્યું હોય એમાંથી એ ધીરે 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 મોટું થઈને એ શું બને છે? છોડ બને છે। બરાબર ને મિત્રો? એટલે આ જે બી છે એ પણ વિકાસ પામે છે। તો અહીં સુધી આપણે જોયું અને અહીં સુધી આપણે વાંચન કરીશું। આગળનું આપણે આગલા વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।